3 વિષય અંગ્રેજી, તેની અંદર આજે આપણે લેસન નંબર 11 છે એ પ્રાઇમરમાં કરવાનું છે. તો આપણે શરૂ કરીએ એ પહેલાં આપણે જે પાકી બુકમાં જે સ્પેલિંગો લખેલા છે એ અહીંયા તમને ચિત્ર સાથે આપેલા છે, તો એની ઉપર એક વખત આપણે નજર ફેરવી લઈએ. બરોબર, તો જુઓ આ પહેલો સ્પેલિંગ છે SIT. સીટ એટલે બેસવું. STANDસ્ટેન્ડ એટલે ઊભા રહેવું. RUN રન એટલે દોડવું. પછીના સ્પેલિંગ છે, આપણે તમે ચિત્ર પણ જોતા જજો અને સાથે સાથે એની નીચે જે સ્પેલિંગ છે ને એ પણ પાકા કરજો. પાકી બુકમાં લખાવેલા તો તમે પાકા કરી જ લીધા હશે. બરોબર, પછી છે JUMP જમ્પ એટલે કૂદવું. પછી SKIP સ્કીપ એટલે દોડવું કૂદવું. પછી છે WALK વોક એટલે ચાલવું. જો જે ચિત્રનો જે સ્પેલિંગ છે ને એની ક્રિયાઓ પણ તમને દેખાય જ છે ચિત્રની અંદર, એટલે તમને ખ્યાલ આવી જાય કે કયું ચિત્ર કઈ ક્રિયાનું છે. પછી છે OPEN ઓપન એટલે ખોલવું. CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. પછી છે THROW થ્રો એટલે ફેંકવું. ત્યાર પછી છે CATCH કેચ એટલે પકડવું. READ રીડ એટલે વાંચવું. WRITE રાઇટ એટલે લખવું. હવે આપણે પેજ નંબર 51 ઉપર છે ને બીજા સ્પેલિંગ છે ને એ પણ આપણે જોઈએ. જુઓ હવે અહીંયા જે 13મો સ્પેલિંગ છે પેજ નંબર 51 પર એ છે EAT. ઈટ એટલે ખાવું. પછી છે DRINK ડ્રિંક એટલે પીવું. પછી છે PULL પુલ એટલે ખેંચવું. પછી PUSH પુશ એટલે ધક્કો મારવો. પછી છે KICK કિક એટલે લાત મારવી. પછી CUT કટ એટલે કાપવું. પછી DANCE ડાન્સ એટલે નાચવું. SING સિંગ એટલે ગાવું. અને CLAP ક્લેપ એટલે તાળી પાડી. આ થઈને કુલ 21 સ્પેલિંગ છે. આ 21 સ્પેલિંગના ચિત્ર પણ તમે જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જાય કે કયા ચિત્રમાં જે તે વ્યક્તિ છે એ કઈ ક્રિયા કરી રહી છે. કારણ કે પરીક્ષાની અંદર તમને કદાચ ચિત્ર પૂછ્યું હોય તો તમને ખબર હોવી જોઈએ કે જે ચિત્ર આપેલું છે એનો સ્પેલિંગ શું થાય. બરોબર, હવે આપણે ફન ટાઈમ તરફ જઈ રહ્યા છીએ. તો ફન ટાઈમમાં શું છે એ પણ આપણે એક વખત જોઈ લઈએ. તો જુઓ આ છે આપણું ફન ટાઈમ. તો ફન ટાઈમમાં શું છે, જુઓ જોડકા જોડો એટલે અહીંયા તમને 1, 2, 3 ચિત્ર આપેલા છે અને તેની નીચે 1, 2, 3 સ્પેલિંગ આપેલા છે. તો જુઓ આ જે છે એ દોડવાની ક્રિયા કરે છે, ચિત્ર જોઈને આપણને ખ્યાલ આવી જાય. બરોબર, પછી આ વ્યક્તિ છે એ ઊભો છે અને આ છોકરી છે એ બેઠેલી છે, દેખાય છે ને. તો હવે અને નીચે 3 સ્પેલિંગ આપેલા છે STANDE SIT અને RUN. હવે આપણે જે ચિત્ર છે ને તેની સાથે એ સ્પેલિંગને જોડવાનો છે. તો આ જે છે ચિત્ર છોકરો દોડે છે તો દોડવાને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે RUN રન કહેવાય ને. તો આપણે એને આની સાથે જોડશું. આ ચિત્રને આની સાથે આપણે જોડવાનું છે. તમે પણ સ્કેલનો ઉપયોગ કરીને જ જોડજો તો તમને વધારે સરળતા રહેશે. સીધે સીધું એમને એમ જોડવા જશો ને તો લીટી આડી અવડી થશે. પછી જુઓ આ છોકરો શું કરે છે, ઊભો છે. તો ઊભવાને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે તમે બાજુમાં ચિત્રમાં જોશો પેજ નંબર 50 ઉપર તો બીજું ચિત્ર જ છે, એમાં એનો સ્પેલિંગ છે કે STANDE સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. તો એને આપણે આની સાથે જોડશું. અને હવે છેલ્લું છે, આ છોકરી બેઠી છે અને આ સ્પેલિંગ છે સીટ. તો સીટ એટલે બેસવું થાય, તો એને પણ આપણે આની સાથે જોડી દેશું. બરોબર, જોડાઈ ગયું મિત્રો. હવે આપણે પેજ નંબર 51 ઉપર છે ને આ એક જ જોડકો, તો હવે બીજા જોડકા પણ આપણે કરવાના છે. તો ચાલો આપણે પેજ નંબર 52 તરફ જઈએ. તો જુઓ
આ છે આપણો પેજ નંબર 52 એટલે કે 52. હવે આની અંદર પણ આપણે જોઈએ તો જુઓ, અહીંયા આ છોકરો છે ચાલતો દેખાય છે, આ કૂદકો મારે છે, આના દોરડા કૂદે છે. તો ચાલવાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વોક. તો વોકનો સ્પેલિંગ શું થાય? WALK. તો તેને આપણે આની સાથે જોડી દેવાનો છે. આ ભાઈને વોકના સ્પેલિંગ સાથે જોડવાનો છે કે જે વચ્ચે છે. પછી છે જે છોકરો છે એ કૂદકા મારે છે, કૂદકો મારે છે ને, તો એને શું કહેવાય? કૂદકો મારવો. એને ઇંગ્લિશમાં કહેવાય જમ્પ. તો જમ્પનો સ્પેલિંગ ક્યાં છે? તો કે ત્રીજા નંબરે, JUMP. જમ્પ એટલે કૂદકો મારવો. તો આને આપણે આની સાથે જોડશું અને આ બે જોડાય છે એટલે પછી તો એક જ બાકી રહે છે, એ આ છે. તો એ છોકરી છે એ દોરડું કૂદે છે. તો દોરડું કૂદવાને ઇંગ્લિશમાં કહેવાય સ્કીપ. સ્કીપ એટલે દોરડું કૂદવું. તો તેને પણ આપણે આની સાથે જોડી દેશું. હવે ત્રીજું જોડકું જોઈએ તો ત્રીજા જોડકાની અંદર એમાં પણ ત્રણ જ ચિત્ર આપેલા છે ને. તો આ એક છોકરી ડાન્સ કરે છે, આ ગાય છે ને આ તાલી પાડે છે, બરાબર. તો આ ડાન્સ કરતા હોય એને ઇંગ્લિશમાં એનું સ્પેલિંગ શું થાય? તો કે DANCE, ડાન્સ. તો એમાં ત્રણેયમાં ક્યાં છે? તો કે આ સૌથી છેલ્લો છે. તો એને આપણે આની સાથે જોડશું. પછી આ જે છે એ ગીત ગાય છે. ગીત ગાય એને ઇંગ્લિશમાં કહેવાય સિંગ. અને સિંગનો સ્પેલિંગ છે SING. તો એ ક્યાં છે ભાઈ? અહીંયા છે ને. તો ચાલો આપણે એને એની સાથે પણ જોડી દઈએ. અને સૌથી છેલ્લો સ્પેલિંગ, આ છોકરો છે એ તાલી પાડે છે. તાલી પાડવાને ઇંગ્લિશમાં કહેવાય ક્લેપ, CLAP. ક્લેપ એટલે તાળી પાડવી. તો તેને પણ આપણે આની સાથે જોડી દઈશું. હવે ચોથું જોડકું જોઈએ તો ચોથા જોડકાની અંદર પણ ત્રણ ચિત્રો આપેલા છે. તો આમાં છે એ બંધ કરે છે, એટલે કે બારી છે એ બંધ કરે છે. આ બારણું ખોલે છે અને આ છે આ ટેબલને ધક્કો મારે છે. તો જુઓ, બંધ કરવાને ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ. એનું સ્પેલિંગ છે CLOSE, ક્લોઝ. ખોલવાને કહેવાય ઓપન, ઓપન એટલે OPEN. અને ધક્કા મારવાને કહેવાય પુશ, PUSH. તો ચાલો, આ બંધ કરે છે એને ઇંગ્લિશમાં ક્લોઝ કહેવાય. તો ક્લોઝ ક્યાં છે ભાઈ? તો અહીંયા વચ્ચે છે. તો આ બંનેને આપણે જોડી દઈશું. પછીનો સ્પેલિંગ છે ઓપન. તો ઓપન ક્યાં છે? તો કે સૌથી છેલ્લે છે. તો બાણું ભાઈ ખોલે છે ને, તો એને આની સાથે આપણે તેના સ્પેલિંગ સાથે જોડશું. અને પછી આ છોકરી છે એ ટેબલને ધક્કો મારે છે. તો ધક્કો મારવાને કહેવાય પુશ, PUSH. તો એને આપણે આની સાથે જોડી દઈશું. હવે આપણે પેજ નંબર 53 તરફ જઈએ કે જે આપણું છેલ્લું જ પેજ છે કે જેમાં આપણે જોડકા જોડવાના છે. આપણે ચાર જોડકા જોડ્યા, હવે 5, 6 અને 7 ત્રણ જોડકા જોડવાના બાકી છે. એ પણ હવે જોડી દઈએ કે જે આપણા પેજ નંબર 53 એટલે કે 53 પર છે. તો ચાલો, પેજ નંબર 53 ઉપર અહીંયા પણ આપણને ત્રણ ચિત્ર આપેલા છે. આમાં આ ભાઈ છે ને એ બેગ ખેંચી રહ્યા છે, પછી આ ભાઈ તો થાળી લઈને જમવા બેઠા છે, અને આ બેન કંઈક પીવે છે, બરાબર. તો ચાલો, આ છે ખેંચવું. ખેંચવાને ઇંગ્લિશમાં કહેવાય પુલ. પુલનો સ્પેલિંગ થાય PULL. ભાઈ આમાં ક્યાં છે આ ત્રણેય સ્પેલિંગમાં? આ વચ્ચે છે ને. તો આને આપણે આની સાથે જોડશું. પછી જે છે એ છે આ ભાઈ જમી રહ્યા છે. જમવાને ઇંગ્લિશમાં કહેવાય EAT. ઈટ એટલે ખાવું. તો આને પણ આપણે આની સાથે જોડી દઈશું. અને આ બેન છે એ ગ્લાસમાં કંઈ પીવે છે. તો પીવાને ઇંગ્લિશમાં કહેવાય ડ્રિંક, DRINK. તો એ સ્પેલિંગ ક્યાં છે? તો કે આર્યો. તો એને પણ આપણે આની સાથે જોડી દઈશું. હવે બીજી ક્રિયાઓ પણ જોઈ લઈએ, એમાં આપણે બીજા જોડકા પણ જોડવાના છે ને. તો જુઓ, ચાલો, આ બેન છે ને કંઈક કાપી રહ્યા છે. જુઓ, હાથમાં કાંઈક સાધન છે, એનાથી કંઈક કાપે છે. આ ભાઈ તો વાંચે છે ને આ ભાઈ તો દડો પકડે છે, બરાબર ને. હવે જુઓ, કાપવાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કટ, CUT. કટ એટલે કાપવું.
तो ए स्पेलिंग क्या है भाई, अँ तो राइट एट्ले लखू है, अँ केज एट पकड़व है, हाँ अँ सी यू टी कट एट कापू, तो पेला चित्र ने छेल्ला स्पेलिंग साथ आप जोड़वानू छे। चलो भाई जोड़ाई गयू बराबर, पछी छे लखूँ एटले के राइट, तो वच्चेना भाई छे ने ए लखेज छे, तो एने आपणे पेला चित्र साथ जोड़शू। बीजा नंबरनु चित्र छे ने पेलो शब्द अने बीजो चित्र बराबर। हवे छे केच एटले पकड़वू, तो छेल्लू चित्र अने वच्चेनो स्पेलिंग सी ए टी सी एच केच एटले पकड़वू, ने आ भाई तो दड़ो पकड़ी ज रह्या छे। पछी छे सात नंबरनु जोड़कूँ, तो सात नंबर ने अंदर आ भाई छे ई बॉल फेंकी रह्या छे, पछी आ भाई छे ई फूटबॉलनो बॉल छे ने लात मारे छे, अने आ बेन तो कंईक वाँचे छे, तो फेंकवाने कहेवाय थ्रो, लात मारवाने कहेवाय किक, अने वाँचवाने कहेवाय रीड। तो ચાલો આ ફેંકે છે બોલ એને સ્પેલ અંગ્રેજીમાં કહેવાય થ્રો, થ્રોનો સ્પેલિંગ થાય ટી એચ આર ઓ ડબલ્યુ, એ ક્યાં છે અહીંયા છે, તો ચાલો પહેલા ચિત્રને છેલ્લા સ્પેલિંગ સાથે જોડી દઈએ। પછી છે આ શું છે કિક, કિક એટલે લાત મારવી, તો એનો સ્પેલિંગ થાય કે આઈ સી કે, તો એ ક્યાં છે અહીંયા છે ને, તો એને આપણે તેની સાથે જોડશું। અને સૌથી છેલ્લે છે વાંચવું, એને ઇંગ્લિશમાં કહેવાય રીડ, તો એ ક્યાં આવી ગયું અહીંયા આવી ગયું, એને પણ આપણે આની સાથે જોડી દેશું બરાબર। કિક, રીડ અને થ્રો, આ થયું આપણું પેજ નંબર 53નું ફન ટાઈમ કે જેની અંદર ક્રિયાઓના જે સ્પેલિંગ છે એક્શન વર્ડ્સ એને આપણે તેની સાથે જોડ્યા। હવે આપણે પેજ નંબર 55 એટલે કે 54 પર શું છે એ પણ જોઈ લઈએ। તો જુઓ આ છે પેજ નંબર 54, એની સૂચના શું છે, ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ બરાબર। તો અહીંયા ચાર ટેડી બિયર છે, એની એક કવિતા છે, પણ એ પહેલાં તમારે બધા ટેડી બિયરની અંદર રંગ પૂરી લેવાનો છે બરાબર। હવે આ જે કવિતા છે ને એ પણ આપણે ગાઈએ, ચાલો। Teddy bear turn around, Teddy bear turn around, Teddy bear touch the ground, Teddy bear touch the ground, Teddy bear polish your shoes, Teddy bear polish your shoes, Teddy bear off to school, Teddy bear off to school। આ હતી આપણી કવિતા, તો આ તમને ખ્યાલ આવ્યો આ કવિતામાં શું કીધું છે, તો જો કવિતામાં શું કીધું છે, ટેડી બિયર ટર્ન અરાઉન્ડ એટલે ટેડી બિયર ગોળ ગોળ ફર, પછી શું કીધું છે ટેડી બિયર ટચ ધ ગ્રાઉન્ડ, ટેડી બિયર તું મેદાનને અડ એટલે કે જમીનને અડ, પછી છે ટેડી બિયર પોલિશ યોર શૂઝ, ટેડી બિયર તું તારા બૂટ છે ને એને પોલિશ કરે એટલે કે પોલિશ કરીને સરસ ચમકાવી દે, અને ટેડી બિયર ઓફ ટુ સ્કૂલ, અને હવે તું તૈયાર થઈ અને સ્કૂલે રવાના થાય એટલે કે સ્કૂલે જા બરાબર મિત્રો। તો આ હતું આપણું લેસન નંબર 11। હવે આ લેસન નંબર તમને હું માનું છું ત્યાં સુધી તમારે બધું જ પાકું થઈ ગયું હશે, અને તમે પાકી બુકમાં પણ બધું લખી લીધું હશે અને પ્રાઇમરમાં પણ બધું પૂરી જ લીધું હશે એવું હું માનું છું। તો હવે આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, અને આવતા લેક્ચરની અંદર ફરીથી નવા લેક્ચર સાથે મળશું। ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ।